જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટ ની અંદર. તો જો આજે તો કદી સવારમાં વહેલી શરૂઆત, કેમ કે આજે આખો દિવસ કામ કરવાનું છે. આજે એક આપણે થોડું કલર ઝીંજવો ખવડાવી પણ વાવવાનું છે, ને ઘણું બધું કામ છે. તો કરીએ આપણે બ્લોગની શરૂઆત. જો લખશો અલગ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારો સપોર્ટ હાવ નબળો પડી ગયો છે, એટલે થોડોક સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હમણાં કેમ થયું કે ખબર નથી પડતી, વ્યૂઝ હાવ ડાઉન થઈ ગયા છે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો કરીએ આપણે બ્લોગની શરૂઆત. અત્યારે આવી ગયા છે પીવન સરવા માટે, કેમ કે એને ખબર છે એટલે સરી જાય. તો એ કલાક દોઢ કલાક સહન ધરાઈ રહે એટલે મજા આવે. કે દીની અમે સીડીયું નથી ને જાતે વીસ પીસી થઈ ગયા નહીં સીડીયું, એટલે પાછી તોડી નાખ્યું. કેમ કે સરી લઈ ફરતી એકલી એકલી, એટલે પકડી ન પડે એટલે એમ સરતી રહી. આડા ઉભો એટલે માંડી પાસે ક્યાંય ન જાય, એટલે એકલી એકલી સરતી રહી હું. તો અધિક કલાક જેવું થઈ ગયું હોય ને, હજી તો પીવું સારી છે. એટલે આપણે સટુની મને સાઈડમાં સાથે, અત્યારે આની મેં થોડું થોડું મોટું છે ને, એટલે આની મેં સારું મજા આવે. તો આની મેં પીવું સારું ખાય, જેમ કે મેં ઝીંક ઝીંક હતો તો બહુ કંઈ ખાઈ નહોતું. તે આપણે વાંચી વાંચ એક ફેતા અહીંયા ભૂગી ગયા, પાછા વાં પીકશું ને છોટો તો ભીવું ડ્રાઈ રહે. કેમ કે એટલામાં ભૂગે તો હેઠ ખેતી ખાય ને, તો ભીવું ડ્રાઈ રહે હું છે. તો સરાવીને આવી ગયા છે એટલે ભીવું ખાઈ તો લીધું, પણ તોય પાછું ખડ આપણે ઘડીક પહેલાં વાઈ દેવા હતા ને, અત્યારે નીણ નાખ દઈ. કેમ કે એમાં બહુ જોઈએ હું ખાતું નહોતું, એટલે હે ને થોડુંક ડ્રાઈ રહીને પછી ભાગવા મળી ગઈ જાડે આવી. એટલે પાડી પછી આગળ પાછળ થાય ને, એટલે પછી ભીહે વાહે લગતી જાય. તો એટલું ખડ છે જેને વાઈ દેવા, એટલે બે પાડીને ભીન ભીન થઈ રહી મસ્ત છે. તો હવે આપણે થોડોક ઝીંજવો વાવી દેવાનું છે, કેમ કે નીકળું બાટું હોય ને એટલે પછી બહુ ભીહું મજા આવે. એટલે ઝીંજવું બધું લીલું લીલું હોય ને ફોટ, તો આપણે બાટાને એક ચારો કરી દેવાનો છે. એટલે આખો ચારો કરી દઈને તો એમાં વાટતો આવ્યા જ રાખીશું માં ચારા ઉનારુંમાં. ખાલી પાણી થોડું વધારે જોઈએ એટલે હાલે, તો પાણી તો હોય એટલે વાંધો ના આવે. તો ભીહું ખડતો નાખી દીધો, તો ભીહું ફૂલ સ્પીડમાં કેવું ખાય છે. ચાલો ફૂલ મીડિયમ સ્પીડ વધારીને આપણે જોઈએ. તો આપણે એટલે જીજો ખડવાનું છે ને, એટલે બાટું છે ને થોડુંક પાડીને એક આયરેકમાં કરી નાખીએ. ત્યારે હું તો કરું છું થોડુંક બાટામાં દાંતી આપી, ને પછી એને હે ને પલારીને કાંઈ એમને પહેલાં વાવીને પછી પલાર દેવું. તો પેલા દાંતી મારી દઈને હજી દાંતી તો વેત નહીં આવે, કેમ કે આજે હાંડ થવા આવી ગયું. એટલે હવે કાલે વેત આવી છે, આપણે કાલે વાવી દઉં સવારમાં. તો આપણે એક જ ચારો કરવાનો છે ને, એટલે આની મહિનામાં વાહુંથી છે ને હેરખી દાંતી મારી દઈને, તો એક ચારામાં આપણે હેરખો જુજવો થાય તો ભીવને ખાવાની મજા આવે. એટલે કે બાટું પાડ નાખ્યું એટલામાં. બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે 1809 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે 1810 સબસ્ક્રાઈબર થવામાં આવે નજીક છે. તો આપણે થોડોક વોચ ટાઈમ હજી ઘટે છે, હજી વોચ ટાઈમ તમારે 300-400 કલાક ઘટે છે, એટલે એ થોડોક વોચ ટાઈમ વહેલી હેર પૂરો કરી દીજો. તો હજુ આની મને આપણે ફરતું દાંતી મારી દીધી વાળ એક, આજ તો ઝીંજવો તો કાપીને રાખી દીધો, એટલે હવે કાલે આપણે ઝીંજવો વાવી દેવાનું છે. કેમ કે આજે સવારથી સાટ 10 વાગે ત્યારે ભાઈ ઝીંજવો લઈ આવે છે બાજુમાંથી. તો આજે તો રપક લાગે છે ને, કાલે રપક બપોરક થાય ને તો ફરતું વાવી જાય, કેમ કે એક ખરી કઈને વાવવું પડે. એટલે એવડી એવડી હરી હોય ઉપર ગાંઠ હોય ને, એટલે એવડું લાંબુ મોડી હોય, એટલે એ રીતે તમે કાપી નાખો ને પછી ફૂટી જાય પાઈ દેવું. એટલે એટલે જવાર ઉપાડવાનું એ જ કારણ હતું, કેમ કે નકર જવાર ઉપાડવાનું હતું ને. એટલે કેમ કે આ ચારો ફરતો વાહુંથી હોય ને, તો તમે અહીંથી ખવડાવતો વાહ પૂગો ને તો પાછો અહીંયા પછી ફરતો પાછો વાઢ આવી જાય. એટલે જીનું હોય તો ભીહુને ખાવાની મજા આવે. તો થઈ ગયો છે અત્યારે આ સાઈડમાં અંધાર જો અહીં ફરતો અંદરથી. તો હવે કાલે રપક સાટા જેવું કરતું હતું, આજે તો કંઈ એવું નથી. હવે આગાહી તો છે પણ અસ્કર આગાહી હતી, પણ પગ હોય ગયો હતી તો કંઈ આવ્યું નહીં. તો હવે થોડી ઘણી વહેલી વરસાદની જરૂર છે ને, ફરતો આપણે પાછો હવે ચાલુ કરી દેવાનું છે માંડવીમાં પાણી. એટલે હવે વરસાદ નહીં આવે ને, એટલે રપક હવે કાલે નદી ઝીંજવું હોય ને પ્રમદી આપણે પાણી ચાલુ કરી દેવાનું છે. એટલે એક કંઈ નદી નાખ્યું છે, થોડુંક પાછું નેદવાનું બાકી છે જેની. તો એવું બધું કામકાજ ચાલે છે અત્યારે. તો